সদ্ভাগ্য আছে না মেকআপ আছে আছে রে বন্ধু মানে মা রূপ কুটুম এটা মারা পিতা সে কুটুমে যে যে মোটা পাশে ভুগু আচ্ছা মোটা পাশে রয়ু কেম রঙ্গ দুধি પછી પૂજ્યશ્રી મોટા અને મારા પિતાજી ઉત્તમચંદ શાહ ગુજરાત વિદ્યાપીઠના ત્રણેય વિદ્યાર્થીઓ અને અભ્યાસ કરતા ત્યાં તે સ્નાતક ત્રણેય ત્યાં થયા ત્યાં ગુજરાત વિદ્યાપીઠમાં એટલે અમે તો જન્મ્યા ત્યારથી લગભગ મોટા પાસે એમ કહો તો ચાલ એટલે નાના હતા ત્યારે મારા બાપુજી તો જેલમાં જાય લડતમાં રહેલા એટલે તો માં અમને ત્રણ બાળકોને લઈને સાબરમતી આશ્રમ રે તો ત્યાંથી ત્રીજું ઘર મોટા હા એટલે ચાલી અમારે તો લાંબી ચાલી તેમાં તો ત્રીજું ઘર મોટા એટલે મોટા ફરતા હોય ને એટલે મારી માં અમને લઈને નીકળતી હોય એટલે મોટા અમને ઊંચકીને ફરવા લઈ જાય તે દરમિયાન મારી માં અમારા ઘરનું કામ કરી લે કેમ કે કોઈ ઘરમાં મળે નહીં એટલા માટે એટલે મોટાનો પરિચય આ રીતે પણ ખરો પણ મારે મારા લગ્ન થયા ત્યારે મોટાને વાત કરી કે અમે લગ્ન કરવાના છીએ તો મોટાએ શું કર્યું બેટા તું એવું કર કે એકવાર મારી સાથે મૌનમાં બેસી એટલે લગ્ન તો એમણે કરાવ્યા એમને વિધિ પણ અંદરથી આવી અને પૂના જતા હતા મુંબઈથી પૂના અને લગ્નની વિધિ આવી અને એ પહેલી જ વિધિ એમણે લખી પોતે લખીને પોતે જ એ વિધિથી મારા લગ્ન કરાવ્યા નિમિત્ત હા એટલે લગ્ન અમે નિમિત્ત પણ પહેલું જ લગ્ન પહેલી જ વિધિ એ મોટાના હાથે કરી મોટાએ અને મારા વાલી તરીકે મારા પિતાશ્રી હતા પણ પ્રજ્ઞાના પપ્પાના વાલી તરીકે મુકુલભાઈના વાલી તરીકે લખેલું છે અંદર લગ્નમાં બંનેના એમાં ફોર્મ ભરવાનું હતું લખેલું છે ચુનીભાઈ કેવા ભક્ત આશારામ ભક્ત એવું અત્યારે પણ સહી કરેલું એ સર્ટિફિકેટ છે મારી પાસે લગ્ન કર્યા પછી મને કીધું કે હું બારડોલી આવું પણ અમે કીધું ના મોટા તમે બારડોલી આવશો નહીં તમે અહીંયા જોડો પછી મને મૌનમાં બેસાડવા માટે બોલાવી એક વાર અહીં ત્યાંથી આવી પણ મારે શું થયું લગ્નના ચાર દિવસમાં જ મારે બીએડ કરવાનું હતું કેમ કે મોટાએ મને આજ્ઞા કરી હતી કે ભવિષ્યમાં તે બીએડ કરેલું હશે તો બહુ કામ લાગશે અને આ કઈ સાલની વાત કરું છું 1961ની તે જમાનામાં સ્ત્રી શિક્ષણ બહુ ઓછું એટલે મોટા બહુ જ પ્રોત્સાહિત કરે બહેનોને કે બહેનોએ તો અભ્યાસ કરવો જ જોઈએ એટલે પછી હું ચાર દિવસમાં અહીંયા આવી મારા બારડોલી મારે ઘરે મારા બાપુજીને બાએ એમ કીધું કે હવે ચાર દિવસમાં શું બીએડ કરવા જવાની એટલે મેં મોટાને કહ્યું કે મોટા આ બધા મને ના પાડે છે મોટા કે તું પૂછ્યા કર્યા વગર સીધી ભણવા જતી રહે એ તને બીએડ કરેલું બહુ કામ લાગશે અને મેં એક વર્ષ રાજપીપળા બીએડ કર્યું મોટાની આજ્ઞાથી બીએડ કરીને આવ્યા પછી મને મુંબઈમાં નાણાવટી સ્કૂલમાં નોકરી મળે એવું હતું પણ મારે અહીંયા બોરખડી આવી જવું હતું મુંબઈ છોડીને અહીંયા ગામડામાં પીટીસી કોલેજ હતી એટલે મેં મોટાને કીધું કે મોટા હું આ પીટીસી કોલેજમાં જાઉં બે વર્ષ કામ કર્યું મોટા એક વાર ત્યાં પધાર્યા પણ પછી મોટાએ કીધું કે આ લોકોની તબિયત અહીંયા સારી રહેતી નથી પ્રજ્ઞાની પણ નહીં અને પ્રજ્ઞાના પપ્પાની પણ નહીં એટલે મને શું કહ્યું કે બેટા આપણે આ છોડી લઈએ પણ મેં તો મોટા છોડીએ તો ખરા પણ મારે બારડોલી નથી કામ કરવું મને ગમે ત્યાં બીજે મૂકો હું બારડોલી નહીં કામ કરું એવું લોકો એમ કેશે કે પિતૃ સંપત્તિ પર આવી છે કે તાર બાપની સંપત્તિ છે ના એમને તો એકે પાઈ નથી અને 1200 એકર જમીન એ તો ઘરની છોડીને આવેલા છે અહીંયા આ લડતમાં તો મોટા કે છે કે તારે ક્યાં કામ કરવું છે મેં કીધું અહીંયા ભીમપોરમાં એક કન્યા વિદ્યાલય ઉગડે છે મોટા ત્યાં હું તપાસ કરું
હું ક્યાં જાઉં, બારડો લીધે જાઉં, સાબ તપાસ કરીએ. એમને ખબર કે એને ત્યાં નોકરી મળવાની નથી, એ જોઈ શકતા હતા બરાબર સ્પષ્ટ, જેમ એક અને બે, એક અને એક બે, એવું ચોખ્ખું જોઈ શકતા ભવિષ્ય આપણું. બોલતા ને કે નહીં, પૂછે ત્યાં વગર નાખે અને આમ પણ નહીં કે. પછી હું તો ગઈ જોવા, ત્યાં તો કઈ વિદ્યાલય ઉઘડવાનું નહીં હતું એટલે પાછી આવી. પણ મોટાને કહેવાનું ભૂલી ગઈ કે મોટા પેલું વિદ્યાલય ઉઘડવાનું છે તો નથી ઉઘડવાનું, ને ત્યાં હું નોકરી નથી કરવાની. છતાં કંઈ બોલી નહીં, એને ભૂલી ગઈ. અને પાછી કંઈ કામ કરવા બારડોલીમાં જ કંઈ રહેવાનું વિચાર કરવા લાગી, ના રહેવા નહીં, બારડોલી આવીને કંઈ વિચાર કરવા લાગી. પાછું મોટાને મળવા ગઈ, પણ પેલું ભૂલી ગયેલી. કહ્યું કે પેલું વિદ્યાલય બંધ થઈ ગયું છે, હું ક્યાં નોકરી કરવા નથી જવાની. જેવો પગ મૂકે ને હરિયો માશ્રમમાં, એટલે મને પહેલું જ પૂછ્યું કે નાની પેલી નોકરી આપણને ત્યાં મળવાની હતી તેનું શું થયું. મને તો એટલી શરમ આવી કે જેને મને મોકલી છે એને કહેવાનું હું ભૂલી જાઉં છું, આટલું બધું ખરાબ. પણ મોટા બાપ કરજો, મારથી તમને કહેવાયું નહીં, હવે શું કરીશું. એમને ખબર, હા જોજો, તમે કીધું જે કરવું હોય તે હવે કંઈ શોધી કાઢીશ એમ મોકલી બીજે. તારી વાત મેં આઠ દિવસ સુધી માની, તો હવે તારે મારી વાત માનવી પડશે. મને એમ કે મેં આ ના પાડી છે એટલે બારડોલી તો નહીં જવાનું આવે, એટલે મેં કીધું સારું મોટા આપો. કે આપણું નસીબ સાંભળજે બરાબર, મને કહે પાછા કે ચમકી નહીં જતી, એટલા માટે મારી વાત સાંભળજે. તારું નસીબ બારડોલીમાં જ જોડાયેલું છે અને મારી તને હું તને કહું છું કે તારે ત્યાં જઈને બેસવાનું છે, ગમે એટલી મુશ્કેલી ભવિષ્યમાં આવે તો આપણે ગભરાવાની નહીં. એટલે એમને એ પણ ખબર કે આ કામ કરતા બહુ મુશ્કેલીઓ આવવાની છે. પણ પછી મને એક વાક્ય કીધું એમને કે સહેલા કામ તો બધા કરે, અઘરા કરે કામ એ જ માણસ જગતમાં જીતે. એ તો ત્યારે તો આ વાક્ય આપણને બહુ અઘરું લાગે ને એવું લાગે, પણ માન્ય પછી કરી લીધું. કેમ કે દર વખત મારું કહેલું જ માની માનીને એ બધું કામ મારું સરળ કરી આપે ને એટલી કૃપા કરે. તો મેં કીધું ચાલો હવે તો માની ન. પણ મોટા મને બધા આવું કહે છે, આપણા બાપની સંપત્તિ છે બધું નાખવું છે, તને કહેશે એટલું ને કે લોકો તો કહે જ ને આપણને, પણ એને ખમે તે કરો એમ. એટલે તું જા રહેવાનું શરૂ કર, શાળા ચાલુ કર. પહેલી જ જેવી બારડોલીમાં આવીને એટલે મોરારજીભાઈ દેસાઈ અહીંયા પ્રમુખ, પાછા નાયબ વડાપ્રધાન, એટલે મને શું કે ખોલવું હોય તો ભાઈઓનું ખોલ, બહેનોનું નહીં. અરે મોટા મને કહ્યું હતું કે મુશ્કેલીઓ પડે ને અઘરું કામ તો હોય દુનિયામાં, એટલે મોટાનું સ્મરણ કર્યું કે મોટા પહેલી જ મુશ્કેલી આવીને ઉભી રહી. પણ મેં મોરારજીભાઈને કીધું વડાપ્રધાનો, નાયબ વડાપ્રધાન, વડાપ્રધાન બંને સ્થિતિમાં પણ મેં એમને શું કહ્યું, જે દિવસ પ્રશ્ન આવશે ને આ મોટાની કૃપાથી વાક્ય બોલાયો, બાકી આપણામાં કોઈ તાકાતની અહીંયા જ આવવું નહોતું ત્યાં વાક્ય ક્યાં બોલે. પણ મોટાની કૃપાથી એવું કીધું મેં કે જ્યારે પણ કોઈ પ્રશ્ન એવો ઉપસ્થિત થશે તો હું તાળા મારી દઈશ વિદ્યાલયને. પણ હવે મોટાની મને એટલે એમને એવું નહીં કીધું કે મોટાની આજ્ઞા છે, મેં વિચાર કરીને કહ્યું કે મોરારજીભાઈ ભાઈઓનું તો નહીં ચાલ પડે, કેમ કે ભાઈઓ તો શિક્ષિત છે, ત્યાં ગામડામાં બહેનો તો જરાય શિક્ષિત નથી, એટલે હું બહેનોનું જ ચાલુ કરીશ આદિવાસી વિસ્તાર. અને તે આદિવાસી વિસ્તાર અત્યારે પણ હું જયારે ભણાવું છું ત્યારે પહેલી વાર બારડોલી આવી છે એવી બહેનો અત્યારે પણ ભણી રહી છે આપણે ત્યાં. તો ત્યારે તો કેવું સાવ 19-20% સ્ત્રી શિક્ષણ હતું 1966. પછી મેં મોટાને કીધું કે બહેનોનું આવું રીતે ચાલુ કર્યું છે ને મોરારજીભાઈ જોડે આવી વાત થઈ, એટલામાં આ વાત ચાલતી હતી, વિદ્યાલય ચાલુ કર્યું, પ્રજ્ઞા આવી, પ્રજ્ઞાને છે ને એમના ચરણમાં મેં મૂકી.
આશ્રમમાં હરિયો આશ્રમમાં એ દક્ષિણ ભારત હતા એટલે પ્રજ્ઞાની પ્રજ્ઞા બે મહિનાની થઈ ગઈ એ પધાર્યા મોટા પછી હરિયો આશ્રમ સુરત ગઈ ને એમના ચરણોમાં પ્રજ્ઞાને સૌથી પહેલી મૂકી પહેલું જ વાક્ય બોલ્યા ગાંડી છો એ ભગવાન કહેવાય બાળક એ ભગવાન કહેવાય એને અહીં મારા પગમાં ના મુકાય હું તો સામાન્ય કાર્યકર્તા છું મને પાછા એમ કરીને કે પાછા કે તરત ઊંચી કરી આમ ઊંચી કરી આંખમાં આંખ મેળવી પ્રજ્ઞા જોડે અને કીધું કે આ ડોક્ટર બનશે બે જ મહિનાની દીકરી હવે કોણ આપણને આવું કે મોટાની કૃપા વગર તો આ કશું આંગણું મારું તો નહીં આવે મા બાપ અને એને 12 વર્ષ પછી તો એની હોસ્પિટલ ખોલી તે પછી તો કેટલા વર્ષોની વાત આ તો મોટાએ કહેલું તે વાત ડોક્ટર બનશે એના પછી તો 20 વર્ષ 22 વર્ષ થયા ને પ્રજ્ઞા પછી અહીંયા સુરત જ ડોક્ટર બની હવે શું થયું કે અહીંયા વિદ્યાલય ઉઘાડવાનું આવ્યું અને મોટાની જોડે વાત તો થઈ કે મોટાએ કીધું તારે મારું માનવું પડશે તો મેં કીધું કે હું હાયર ફિલોસોફી ને સાયકોલોજી લઈને એમએડ કરી દઉં એટલે મોટાને પ્રણામ કરવા મોટાને કીધું કેવા જેવું મોટાને કીધું કે મોટા મારે એમએડ કરવું છે સારું બેટા તને ગમે ભણવાનું ગમે છે તું ભણ કઈ વાંધો નહીં એટલે હું તો એમએડ કરવાનું બધું પણ 2-3 મહિના થયા ને મિત્રો એટલે મને એમ થયું કે આવડું મોટું ફિલોસોફી તે હાયર ફિલોસોફી ને સાયકોલોજી આ તો મારથી નહીં બનશે એટલે મોટાને કહેવા ગઈ મોટા સુતેલા હતા પેલા નહીં આપણો અત્યારે ફોટો એમનો મૂકેલો હતો ત્યાં મોટા સુતેલા તમે લોકો બેઠા તેમ જમીન ઉપર બેઠેલી કદાચ મારી ઉંમર 27-28 વર્ષની હશે એટલે મેં તો રડવાનું શરૂ કર્યું ને મોટાને કીધું મોટા મારથી આ ફિલોસોફી નહીં બનતા ને સાયકોલોજી નહીં બનતા હવે તમે એ વિચાર કરજો મિત્રો આ ચમત્કાર નથી આ મોટા છે ચમત્કાર નથી ચમત્કારો તો એના સ્થિતિથી થઈ જાય છે બાકી એનામાં ચમત્કાર એ તો નહીં તો મને એમ કહેતા નાની ચમત્કારમાં તો માનવું જ નહીં એ તો સમાજ બાયલો થઈ જાય છે અરે બાપરે પણ એમને મેં શું જોયું એ હું તમને હવે વર્ણન કરું કે મને અત્યારે પણ મોટા દેખાય છે આ તમને જયારે કહું છું ત્યારે હું રડતી હતી ને પાસે જઈને પ્રણામ કરવા ગઈ પાછી જગ્યા પર બેઠી અને રડવાનું ચાલુ રાખે ને એમણે શું કહ્યું મોટાએ બેઠા થાય બેઠા નહોતા થઈ શકતા કેમકે તમને ખબર છે નંદુભાઈના પત્નીનું સ્પાઇનલ કોર્ડનું ખસી ગયેલો હતો એટલે મણકો કાંતાબાને એમનું નામ તો કાંતાબાને મુંબઈમાં ટેબલ પર લીધા અને ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે મોટા અહીંથી કહેવડાવ્યું કે થોભો ઓપરેશન નહીં કરતા અને તે જ ઘડીએ મોટાનો એ નંબરનો મણકો ખસ્યો તે પેલા બેન સારા થયા આ જોયેલું છે બધાએ એકને એક બે જેવું સત્ય પણ આમ બહાર નહીં કે નહીં તો ચમત્કારમાં ખબર પણ એમની અત્યંત ઊંચી સહાનુભૂતિ અને એ પ્રકારની ગુરુની એમની પર કૃપા કે જે કૃપા આપણા પર ઉતરી એમના દ્વારા તો એમને તરત જ ઉભા થાય બેઠા થાય કોઈ બે માણસ પકડે નહીં ત્યાં વગર એટલે દૂર પણ એમનાથી હવાતું નહીં મિત્રો ઉભા થયા મને રડતી જોઈને પાસે આવ્યા માથા પર હાથ મૂક્યો ને શું કીધું બેટા એમ હારી જવાય એક વાર નક્કી કર્યું પછી પીછેહટ નહીં કરવાની દુનિયામાં આજે નહીં પછી જિંદગીમાં પણ
અને મોટાએ બહુ બહુ કૃપા કરી ને મેં હાયર ફિલોસોફી લીધું વાંચવા, પણ મોટા હું વાંચું તો ખરી પણ મને કઈ સમજાતું જ છે ને. તારે ચોપડી મોઢા પાસે ધરવાની, વાંચીશું. એટલે મોટા તમે તો બહાર ગયેલા હો, તમે કેવી રીતે મારું પુસ્તક વાંચો? સમજો હું બતાવવા, અદભુત પ્રસંગ મારા મોટાનો છે. હા, તો મને એમ કીધું તું વાંચજે પણ તું યાદ નહીં રાખતી, હું વાંચીશ ને તું મોઢા પાસે એમ ધરજે ચોપડી ને હું વાંચીશ. કેવી રીતે બને? હા સારું મોટા, એટલું તો હું કરીશ. બીજો પ્રશ્ન, કેમ કે મારો તો પ્રશ્ન બુદ્ધિ હૃદયમાં તો કઈ ઉતરે નહીં, પ્રશ્ન ગભરાયેલી એટલે પૂછવાનો. એટલે મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે મોટા વાંચી તો લઉં, તમે વાંચશો, ચાલો માંડી લીધું, પણ પરીક્ષામાં? હું તો મારો નાનો હતો તારા એમાં લઈ જતી પરીક્ષાઓમાં, અને તું પ્રશ્ન વાંચશે ને એ જ આવશે. તમે માનશો મિત્રો, બધા પેપર લખ્યા, દરરોજ પેપર લખીને હરિઓમ આશ્રમ મળવા જવાનું મોટા ને, પછી પેપર લખ્યા, પાંચે પેપર પૂરા થયા, છેલ્લે એમને મળવા ગઈ, પરિણામ આવે ત્યારે તું મારી પાસે આવજી. ને મને આવીને કહી દઉં, કેટલાય લોકોએ વાંચ્યું હશે પણ યુનિવર્સિટીએ મને બીજો ત્રીજો નંબર યુનિવર્સિટીમાં હાયર ફિલોસોફી સાયકોલોજી, એટલે હું કોઈ દિવસ આ ડિગ્રી મારી લખતી નથી, કારણ કે એ ડિગ્રી મારી નથી, એ મોટા પરીક્ષા એમણે આપેલી. બરાબર, આ મોટાને તો મારા તો એટલા પ્રસંગો ને, પણ મને મોટા યાદ મોટાની કૃપા એ તો પુસ્તક છે લખાય તો એ પુસ્તક માં નહીં માં એટલી એની કૃપા. હું અહિયાં બેઠી છું, મને અહીના ટ્રસ્ટીઓએ તો એટલું બધી માતાકૂટ કરી. મોટા 5-6 વર્ષ તો મારું વજન 74 માંથી 63 થઈ ગયું, હમણાં વચ્ચે તો તમને મળી નથી. મને કે તું નીકળ અહીંયા, પણ મેં કીધું સારા નહીં નીકળી. મોટાએ કહ્યું કે ડગવાનું નહીં, મુશ્કેલી આવશે, બેસી જ રહી. મેં કીધું તો હું તમારી સામે ઉપાસ કરીશ એ બેસી, પણ હું અહીંયાથી હતું નહીં, કેમ કે એ લોકોના હાથમાં બહેનોનું વિદ્યાલય નહીં અપાય, નહીં તો બહેનોનું વિદ્યાલય આપ્યું તો બહેનોનો દુરુપયોગ જ થાય અહીંયા તો, એ તો બનશે જ નહીં. કોઈ દીધો તો બંધ કરીને ભાગી દઈશ, પણ તમને આ વિદ્યાલયને આપી એ બહુ લડી, પણ લગભગ 10-11 વર્ષથી લડી, ત્યારે આ 3-4 વર્ષથી જરા ઠેકાણે પડી છું. પણ મોટા એ છે ને, રસોડામાં જમવા દે, પણ હું જયારે રસોડામાં જાઉં ને ત્યારે મોટા મને એમની પાસે નહીં બેસો, રસોડામાં રાજીના કાકા પાસે, એટલે પછી ત્યાં બધું અનાજ વીણ આવે મારી પાસે, પછી છેલ્લે જવાનું હોય ત્યારે જ એમને પ્રણામ કરવાનું. પણ મોટા વચ્ચે જમવા આવે ત્યારે અમારે પણ જમવા દેશો નીચે. એટલું ઝીણા કાકા એટલું બધું કામ કરે, અને નાની નાની દરકાર બધા જ લોકોની રાખે, મોટાની પણ એટલી રાખે, પણ મૌનમાં બેસનારા, ત્યાં કામ કરનારા, કોઈને સાયટિકા થયું છે તો એના દર્દની બધી જ ખબર એ રાખે. ને પ્રસંગ થોડોક તો ભૂલી ગઈ છું, પણ મને એ પણ યાદ છે કે એમને કહેલું બધાએ કે આ ઝીણા કાકા છે એ આશ્રમની આ છે, હું એટલે એની જોડે એ દોસ્તી રાખું છું. તો ઝીણા કાકા જોજો, પણ કર્યું હોય તો પણ મોટાના એ સિવાય કૃપા વગર એમણે નથી કર્યું. અને કેવા લવાચા ગામના, કે છે કે મેં મોટાને સૌથી પહેલા જોયા ને તો રામનવમી દિવસે જોયા, મને રામના દર્શન થયા ટ્રેનમાં ડબ્બામાં. હા, ટ્રેનના એ પ્રસંગ તો એટલું સરસ અમને કહેતા, ત્યારે આપણને આમ કહેતા કહેતા એમની આંખમાં મોટા દેખાયા આપણને,
એમને જળજળી આવે, પણ આપણને મોટા દેખાય એમનામાં. એટલા સરસ એકત્વ મોટા ને ઝીણા કાકામાં આવી ગયું કે આપણે મોટા ગયા, એમને સમાધિ લીધી, તો પછી અમે જઈએ તો પણ એમ થાય કે મોટા અહીંયા ક્યાંક છે જ. એવો અનુભવ ઝીણા કાકાને લીધે થતો. એટલે અમે કહેતા કે તમે અમારી આશ્રમની માં છો, કેમ કે મોટા એ વાક્ય બોલેલા. એટલે અમે બધા પણ એમ કહેતા થઈ ગયેલા, તમે આશ્રમની માં છો. એટલા માટે કે મોટા જ કહેતા હોય એમને તો પછી અમે કહીએ ને કે પેલી નાની નાની વાતમાં કે તમે સાચી વાત ને, તમે આશ્રમની માં છો ને, એટલે ભાઈ હા કરે હશે. ને એમને જયારે બહુ આશ્રમમાં એ થવા માંડ્યું તો એમણે એક જ વાક્ય કીધેલું, તમે બધા આમ તેમ મને કરશો તો હું નાની પાસે બારડો લીધી ને આમને પૂછું બારડો લઈ ચાલ્યો. બારડો લઈ ચાલ્યો, થોડા પરેશાન થતા. ચાલો હું બધાને જમાડી લઉં.